સુરતમાં લૂંટેરી દુલ્હન પોલીસના સકંજામાં. સરથાણા પોલીસે લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી સરથાણામાં રહેતા યુવક સાથે લગ્ન કરી લૂંટેરી દુલ્હને આચરી છેતરપિંડી. લગ્નના 3 દિવસમાં જ રોકડા રૂપિયા દાગીના લઈને ફરાર આ લૂંટેરી દુલ્હન. એજન્ટે યુવક સાથે યુવતીનો પરિચય કરાવ્યો હતો. લગ્ન કરાવવા માટે 1,25,000 રૂપિયા લીધા હતા. લૂંટેરી દુલ્હન બાનું બનાવીને થઈ ફરાર. ભોગ બનનારી સામે સરથાણા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. સરથાણા પોલીસે લૂંટેરી દુલ્હન સાથે એક મહિલા અને પુરુષ એજન્ટને ઝડપી પાડ્યા. લૂંટેરી દુલ્હન પકડાતા અનેક ખુલાસાઓ સામે આવ્યા. યુવતી અગાઉ રાજકોટ અને રાજસ્થાનમાં પણ લગ્ન કર્યા હતા. બંને જગ્યા પર લગ્ન કરી રૂપિયા લઈ છેતરપિંડી કરી હતી. સરથાણા પોલીસે સમગ્ર મામલે 3 આરોપીઓની કરી છે ધરપકડ. તો લૂંટેરી દુલ્હન બાનું બનાવીને થઈ જતી હતી ફરાર. રૂપિયા દાગીના લઈને થઈ જતી હતી ફરાર. ભોગ બનનારી સામે સરથાણા પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ. સરથાણા પોલીસે લૂંટેરી દુલ્હન સાથે એક મહિલા અને પુરુષ એજન્ટને ઝડપી પાડ્યા છે. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત 6 મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી, કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી 1,35,000 જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરીને એ જે ટીમ એના સુધી પહોંચી ગયા. તો એમાં બનાવ એવો છે કે વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય, ઘરકામ કરતી હોય, એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં બોલવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલીને. તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે, જે દુલ્હન છે, એણે એનું નામ સંજના નામ આપેલું અને એની આ સંજના છે અને સંજના આ જ્યોતિને ત્યાં કામ કરે છે, ઘરકામ કરે છે અને એને મધર ફાધર નથી એવું કહીને એની ઓળખાણ કરાવી હતી કે આની આને લગ્ન કરાવી દેવાના છે. તો પેલો છોકરો જે વિપુલભાઈ છે એ તૈયાર થાય લગ્ન કરવા માટે, તો એની પાસેથી 1,05,000 રોકડા લીધા. એ સિવાય ચાંદીની વસ્તુ, ચાંદીના છડા, સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ 1,35,000 મુદ્દામાં જે 1,35,000 ચીટિંગ કર્યું હતું, જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને 3 દિવસ એ છોકરા સાથે રહી અને 3 દિવસ પછી એને એવું બહાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલીમાં રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી આ ભાઈએ ફોન કર્યો એટલે રકઝક કરી કે હું નહીં આવું. એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી. એમાં અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે, આ 3 જણાની જે ટોળકી છે, હાલ 3ના નામ ખુલ્યા છે અને 3 જણાએ મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા 2 જણા સાથે પણ હકીકત મળી છે. એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. તો આમાં 420 અને 120B મુજબ IPCની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવ્યું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે.